कोई पण
રીતે પોતાના જ્ઞાન માટે મનોમન તારવેલું કોઈ પણ હનુમાન સ્વાતાનુમાન કહેવાય. કે કોઈ પણ વ્યક્તિ જે છે એ પર્વત પર ધુમાડો એવું પ્રત્યક્ષ જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન એટલે મેં અગાઉ પણ તમને કીધેલું કે પાંચ ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. તો કે આપણે જે પર્વત પર ધુમાડો છે એવું પ્રત્યક્ષ જ્ઞાન થયું. હવે ત્યારબાદ જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ એ વ્યાપ્તિની સ્મૃતિ થઈ, કે અગ્નિ એટલે ધુમાડા વચ્ચેનો સંબંધ, કે જ્યાં અગ્નિ જોઈએ ત્યાં ધુમાડો પણ જોયો હતો. હવે એ સંબંધ ત્યાં ગયો દાખલ કે રસોડામાં, તો એ સંબંધ અને તે પર્વત પર અગ્નિ જે અનુમાન કરી શકે છે. તો ધુમાડાને આધારે અને અગાઉ પોતાનો જે અનુભવ એ અગાઉના અનુભવનો ઉપયોગ કરી અને તે પર્વત પર અગ્નિ છે એવું સાબિત કરી શકે છે કોઈ પણ વ્યક્તિ. આ જ્ઞાન માટે મનોમન તારવેલું કોઈ પણ અનુમાન સ્વાર્થ અનુમાન કહેવાય. પોતાના જ્ઞાન માટે જ્યારે કોઈ પણ અનુમાન તારવેલું હોય તો એને સ્વાર્થ અનુમાન કહેવાય. સ્વાર્થ અનુમાન એ સ્વ અર્થે પોતાના માટે થયેલું અનુમાન હોવાથી તેને વાણી દ્વારા વ્યવસ્થિત રીતે રજૂ કરવાની જરૂર રહેતી નથી. હવે સ્વાર્થ અનુમાન જે છે આ સ્વાર્થાનુમાન વ્યક્તિએ પોતાના જ્ઞાન માટે તારવેલું હોય છે. હવે આ અનુમાન તેને બીજા કોઈ પણ વ્યક્તિને વાણી દ્વારા વ્યવસ્થિત રજૂ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે આ જ્ઞાન તો પોતાના જ્ઞાનમાં વધારો કરવા માટે એને તારવેલું જ્ઞાન, અનુમાન કરેલું જ્ઞાન છે. સ્વાર્થ અનુમાન એ અનુમાન કરતા એ પોતાને માટે તારવેલું હોવાથી એ મૂળ સ્વરૂપે શબ્દાત્મક નહીં પણ જ્ઞાનાત્મક હોય છે. જે સ્વાર્થ અનુમાન એ જ્ઞાન, વિદ્યાર્થી મિત્રો કેવું હોય છે, સ્વાર્થ અનુમાન નું જ્ઞાન વ્યક્તિએ પોતાના માટે તારવેલું હોવાથી એ જ્ઞાન શબ્દાત્મક જ્ઞાન નથી. સ્વાર્થાનુમાન એ જ્ઞાન શબ્દાત્મક જ્ઞાન નથી, એ જ્ઞાન જ્ઞાનાત્મક જ્ઞાન છે. કે એ જ્ઞાન જ્ઞાનાત્મક જ્ઞાન છે. સ્વાર્થાનુમાન જ્ઞાન કેવું જ્ઞાન છે, તો કે સ્વાર્થાનુમાન નું જ્ઞાન એ જ્ઞાનાત્મક જ્ઞાન છે. આ સ્વાર્થ અનુમાન જ્ઞાનાત્મક નૈયિકોના મત મુજબ કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતે પોતાના માટે તારવેલા અનુમાનની અન્ય વ્યક્તિને પ્રતીતિ કરાવવા ઈચ્છે ત્યારે તે એ અનુમાનની પ્રતિજ્ઞા, હેતુ વગેરે વિધાન દ્વારા વ્યવસ્થિત રજૂઆત કરવાની જરૂર પડે. કરી
पराक्रमान एटले एक व्यक्ति अन्य व्यक्ति ने ज्ञान आपवा माटे तेने समक्ष रजू करेलो अनुमान। पर नो अर्थ थाय बीजा माटे, तो पराक्रम अनुमान नो अर्थ थाय एक व्यक्ति अन्य व्यक्ति एटले के बीजा व्यक्ति माटे के बीजा व्यक्ति ना ज्ञान माटे तेनी समक्ष रजू करेलो अनुमान ए पराक्रमान छे। पराक्रमान ए नो शब्दार्थ सूचवे छे के બીજાને માટેનું અનુમાન, પ્રાર્થના અનુમાન એટલે બીજાના માટેનું અનુમાન। प्राप्त
થાય છે તે જ્ઞાન શબ્દજન્ય છે, છતાં તે જ્ઞાનને શબ્દ પ્રમાણથી પ્રાપ્ત થયેલું કેમ ગણવામાં આવતું નથી? પ્રાર્થના પ્રમાણ દ્વારા જે જ્ઞાન મળેલું છે એ જ્ઞાન શબ્દજન્ય છે. પ્રાર્થનાનું દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાન શબ્દજન્ય હોવા છતાં તેને કેમ શબ્દ પ્રમાણ પ્રાપ્ત થયેલું જ્ઞાન ગણવામાં આવતું નથી? આ પ્રશ્નના ઉત્તરમાં ન્યાયિકો જણાવે છે, શબ્દ બોલનારને આપત જન્મ માનીને તે શબ્દમાં વિશ્વાસ મૂકીને જે જ્ઞાન મેળવવામાં આવે તે જ્ઞાન શબ્દ પ્રમાણથી પ્રાપ્ત થયેલું ગણાય છે. અને પ્રાર્થનામાં સાંભળી વ્યક્તિના શબ્દોમાં વિશ્વાસ મૂકીને નહીં પણ તેના શબ્દો દ્વારા રજૂ થતા તર્કની પરીક્ષા કરીને જ્ઞાન મેળવવામાં આવે છે. સાંભળી વ્યક્તિને શબ્દોનો નહીં પણ સાંભળી વ્યક્તિના વિશ્વાસ મૂકી અને એના દ્વારા રજૂ થતા શબ્દોના તર્કની પરીક્ષા કરીને જ્ઞાન મેળવવામાં આવે છે. આ પ્રાર્થનામાન વડે પ્રાપ્ત થતું જ્ઞાન શબ્દજન્ય નહીં પણ અનુમાનજન્ય. જે પ્રાર્થનામાન દ્વારા જે જ્ઞાન મળ્યું છે એ પ્રાર્થના અનુમાન દ્વારા મળેલું જ્ઞાન શબ્દજન્ય જ્ઞાન નથી, એ જ્ઞાન અનુમાનજન્ય છે. એ જ્ઞાન કેવું છે? અનુમાનજન્ય, શબ્દજન્ય જ્ઞાન નથી. પ્રાર્થના અનુમાન દ્વારા મળેલું જ્ઞાન અનુમાનજન્ય જ્ઞાન છે. આ શબ્દની સહાય અનિવાર્ય છે. શબ્દની એ અનુમાનની રજૂઆત કરવા માટે શબ્દની જરૂર પડે છે, એટલે કે શબ્દ સહાય જરૂરી છે, અનિવાર્ય છે. તેથી પ્રાર્થનામાનને શબ્દાત્મક ગણવામાં આવે છે, બાકી પ્રાર્થનામાન પણ સ્વાર્થાનુમાનની જેમ જ્ઞાનાત્મક જ છે. તે પ્રાર્થનામાન જે છે એ પ્રાર્થનામાનને શબ્દની જરૂર પડે છે અનુમાનની રજૂઆત કરવા માટે. તેથી પ્રાર્થના અનુમાનને શબ્દાત્મક ગણવામાં આવે છે, બાકી નહીતર તો પ્રાર્થના અનુમાન પણ સ્વાર્થાનુમાનની જેમ જ્ઞાનાત્મક છે. તો અનુમાનના ન્યાયની દ્રષ્ટિએ અનુમાનના બે પ્રકારો, સ્વાર્થાનુમાન અને પ્રાર્થનામાન, જેનો આપણે અભ્યાસ કર્યો. હવે પછી જ્યારે આપણે તત્વજ્ઞાનના વિડીયોમાં મળીશું ત્યારે વ્યાપ્તિનું સ્વરૂપ અને તેના પ્રકારો જેના વિશે અભ્યાસ કરીશું એ પહેલા વિદ્યાર્થી મિત્રો, મનોયત્ન 2 જે પેજ નંબર 28 ઉપર આપેલો છે એ તમારે તમારી હોમવર્કની બુકમાં લખી લેવાનું રહેશે. ત્યાં સુધી દરેક